યારો દર વખતે વિચારું છું કે હારી એક્ઝામો આવા નંગ ટાઈમે જ કેમ આવે, કેમ કે જ્યારે પીક મોસમ આવશે ને ફરવાનો ને એવો મસ્ત મોસમ આવશે ને એ જ વખતે હરામીઓ આ કોલેજવાળા સ્કૂલવાળા એક્ઝામ ગોઠવશે. સ્કૂલવાળાનો જો કે ફિક્સ જ હોય છે કે આ ટાઈમે હોય છે, પણ કોલેજવાળાનું સાલાવાનું ફિક્સ નહીં હોતું. ગમે ત્યારે સાલાવ એક્ઝામ ગોઠવી દે આગળ પાછળ છે દિવસો કરીને, આપણને એની માને ખબર બી ના પડે કે સાલાવ એક્ઝામ ગોઠવી દે. વેલકમ બેક ટુ ધ ચેનલ, હોપ યુ ગેસ એબ્સોલ્યુટલી ફાઇન. તો ભાઈ અહીંયા રેડી થઈ ગયા છે કોલેજ માટે અને ચા નાસ્તો થઈ રહ્યો છે, બરાબર છે. ચા તો નહીં છે, કોફી છે અને જોડે મમરા છે, જોઈએ. અને બહુ ટાઈમથી મારા બ્લોગ નતા આવતા, બહુ ટાઈમથી એટલે બહુ ટાઈમ એક વીકથી મારા બ્લોગ નથી આવતા, એનું કારણ એક જ છે કે મારી એક્ઝામ્સ ચાલે છે, અત્યારે મિડ ટર્મ ચાલે છે, બરાબર છે. મેં વિચાર્યું હતું કે આ મિડ ટર્મની અંદર એકાદ બ્લોગ હું કાઢીશ એક્ઝામ પ્રિપેરેશનનો. એક્ઝામ પ્રિપેરેશન તો બધા કરે, બધા પોતપોતાની રીતે કરે, અમે કઈ રીતે કરીએ, પણ ભાઈબંધો કઈ રીતે કરે છે, એકબીજાને મિસ કરીને એકબીજાને હળી કરીને એકબીજાને હેરાન કરીને વાંચતી વખતે, એ મેઇન છે. એટલે જ તો આના માટે વ્લોગ બનાવવાનો હોય, બરાબર છે. તો ફટાફટથી ચા નાસ્તો કરે નીકળે એ લોકોને હેરાન કરવા, આપણે બી વાંચવાનું છે, એ આપણને હેરાન કરશે, આપણે કરવાના. એ સો ગાઈસ, આવી ચૂક્યા છે આપણા કોલેજની અંદર, બરાબર છે. બેકર કોલેજ ઓબ્વિયસલી. સો અત્યારે એકલો ફક્ત અમે બે જણા જ છીએ, બરાબર છે. બીજું હજી કોઈ આવ્યું જ નહીં, ના પહેલો ટોપીવાળો એક આવ્યો છે, આ બીજો ટોપી, આ મેઇન ટોપીવાળો છે, પેલો એક બીજો ટોપીવાળો છે. ત્યાં ટોપી પહેરતો હોય પહેરે કે નહીં પહેરતો, પહેરાઈએ એ પહેરે, એ બી પેલી ટોપી પહેરે અને આ પેલી ટોપી પહેરાઈએ, એમાં બંને ટોપી પહેરાય, પણ પહેરાવતું કોઈ નહીં, એ ચાલે અત્યારે આપણે ભાઈ પહેરાવશું, બરાબર છે. સો યા હવે અત્યારે જગ્યા જ શોધી છે ક્યાં બેસીને વાંચે, કે આ બેકર કોલેજની અંદર કંઈ એક જગ્યાએ તમને બેસવા નહીં મળે. અહીંયા ગાર્ડનમાં છે ને સિક્યુરિટી બેસ, ગાર્ડનમાં પાણી છોડી દેશે આપણે બેસીએ નહીં એટલે. અને આવી કોઈ લોબીવાળી જગ્યાએ છે ને એ લોકો સિક્યુરિટી ગાર્ડ જ ભગાવી દેશે આપણને, કે ભાઈ નીકળો અહીંયાથી, નહીં બેસવાનું એમ. આ પાછળ સ્ટેજ દેખાય, સ્ટેજ આ સ્ટેજે બી આપણે બેસીએ ને તો ના પાડે સાલાઓ, નહીં બેસવાનું ભાઈ. ક્યાંક તો બેસીને વાંચવા દો અમને યાર. આવા બચારા લોકો જે અમદાવાદથી આવે છે, બરાબર છે, એ લોકોને બસો ને ત્યાં ડકા, બસો ને ડકા ચાલે ને તારે અત્યારે કઈ કઈ બધા બસો અત્યારે નક્કી નહીં. મોદીએ ઘણી બધી જગ્યાએ મોકલી છે, મતલબ મોદીજીએ બધે કંઈક ઇવેન્ટ્સ ચાલે છે એના કારણે બધી બસો હાલ નથી અવેલેબલ મોટાભાગની, તો બધા વહેલા ઉપડે દરેકને. આ બચારો 8:30 આવીને બેઠો હોય, બરાબર. આ પબ્લિક એમ કે 8:30 હું શું લેવા આવીને બેઠો, પેપર તો છેક 2 વાગે છે, એટલે ભાઈ પણ ટોપાવ. તમે તો સમજો બસો જ નહીં આવતી, અને ચાલ આવી બી ગઈ તો બહુ મોડી આવે, 11 વાગે છેક બસ, મતલબ માણસ ક્યારે પહોંચે. તો એ સીધી એક વસ્તુ છે કે ભાઈ બેસવા દો યાર, થોડુંક આ જો વ્લોગ નજરમાં પડે તો બેસવા દેજો, જો થોડુંક ઇજ્જત તમને થાય કે હવે ઇજ્જત તમારા વધારવી છે કોલેજની તો બેસવા દેજો, બાકી ભાઈ તમારા ઉપર જ છે, એમ રેપ્યુટેશનની વાત તમારે કરવી નહીં, બરાબર છે. તું કેમ રહી ગયો, બધા ને પડી એક જ થઈ ગયો, બધા અહીંયા વાંચી વાંચીને બધું પૂરું કરી નાખ્યું અમે લોકોએ, બરાબર છે. બધા ગયા અહીંયા મસ્તી કીધા ક્લાસની અંદર, આવા મતા પાછા જઈ જઈએ એક્ઝામ આપવા, હવે ફોન જશે બેગની અંદર, બરાબર છે. અમે સીધો નીકળીશું પેપર આપીને પછી, બરાબર છે. તો ફટાફટ જઈએ, વિશ મી લક, કેડો પેપર આપવા. પરથી મચ્છર ને મારો, અરે યાર બંધ કર સાલા, જબ દેખો તબ સાલા બેશરમી કે તરફ બંધ પડતા હે. હા 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 હા, એ કર લો પહેલે, હમ તો કરેંગે. સ્ટોરેજ ફૂલ કરા છે, ફાલતુ લોકો કરો લો, તમે પાછળ ઉપાય ને લો. તું આ ગયા ક્યાં?
સેના પણ ટોપી વચ્ચે દીખા ને આરામ કર કેમેરા લાત મારવા જતી હતી તું લાત મારી પાડતો કેમેરા ટોપી વાળી હા હરી સસ્તી ટોપી ગાય સસ્તા ટોપી વાળો એ રહ્યો ત્યાં ત્યાં રહ્યો ત્યાં રહ્યો જોને ત્યાં મેન મેંદી કેવો તો કંગડા થઈ ગયા ટટકા થઈ ગયા આ તને ખબર એલિવેધી નામની વસ્તુ વર્ક કરે આ હરામી એક્ઝામ માં બેઠો હમે ન દોદો મારા જવાબ જોઈતો એના અમે જોઈ અંદરથી વિચારીને હું હમે એને બોલું છું હમે જોઈ લે આ બાજુ જોઈ લે કસાથી ફરક ના પડે છેલ્લે કીધું ઘેંડા હમે જો ને ભાઈએ તરત હમે જોયું છે એના વિચારો મેં શું શું કરાય તમને ક્યાં ખબર છે અરે લિટરલી આ દિવસ ગજબ બેઇજ્જતી હે પેપર તો પતિ ગયું છે હવે થોડી પેટ પૂજા માટે તો લેટ્સ ગો અમારે જવું તો બીજી જગ્યાએ આયા છીએ બીજી જગ્યાએ વાહ ભાઈ ચલો કંઈ નહીં આવા પેટ પૂજા કરી લઈએ મસ્ત રીતે સો ગાઈઝ આવો નીકળી ગયા છે ઘર માટે અને એમાં પાછળ બેઠો છે બીજો ડબી વાળો તો કંઈ નહીં નીકળે ફટાફટ સો ગાઈઝ ઘરે આવ્યા પછી હું સીધો ચા નાસ્તો કરીને હું ગેમ જ ટીચર રાખી છે બરાબર છે કારણ કે પ્રેક્ટિકલ હતી એક્ઝામ મેં કીધું લોડ લેવો નહીં આપણે બરાબર છે તો જે હશે ભાઈ ભાઈબંધ જોડે છેલ્લા અત્યારે રાત્રે માથા કૂટ કરી લઈશું પ્રેક્ટિકલમાં શું આવવાનું કઈ રીતે કરવાનું જોડે પ્રેક્ટિસ કરી લઈશું બરાબર છે એટલે ચા પાણી કરી બે દોઢ એક કલાક જેવી બીજે મેં રમી જીટીએ રમી અને અત્યારે પ્રેક્ટિકલ કરવા બેસ્યા છીએ બરાબર છે તો કંઈ નહીં જમવાનું આપણા ચા નાસ્તામાં જ આવી ગયું બરાબર છે એટલે એ બતાવ્યું નહીં જો કોઈ જોતું હોય કે ભાઈ આજે કેમ ના બતાવ્યું નહીં તો અચ્છા ઠીક હે સો ગજે તારું મારા બીજા ફોનથી વ્લોગ કરું મતલબ મમ્મીના ફોનથી વ્લોગ કરું બરાબર છે આવા વ્લોગ કેમ કરવો પડે બીજા ફોનથી એ કહું અમે લોકો છે ને અત્યારે પ્રોગ્રામ્સ કરીએ છીએ કાલે અમારી પ્રેક્ટિકલ એક્ઝામ છે ને ડબલ્યુડીટીની વેબ ડેવલપમેન્ટ ટેકનોલોજીની બરાબર છે તો એની પ્રિપેરેશન કરી રહ્યા હતા તો પ્રિપેરેશન કરતાં કરતાં છે ને અમને એક જો મેં તો લેબ ભરી નહીં હું સીધી વસ્તુ મેં લેબ નહીં ભરી મોટા ભાગની મેં લેબ નહીં ભરી હું સ્વીકારું અને પણ હું લેબ નહોતો ભરતો તો બી મને એનો રિપોર્ટ બનતો કે આજે શું કરાવ્યું છે બરાબર હવે જેટલું બી કરાયું હતું ને એ બધી જ વસ્તુ એક્ઝામમાં છે પણ જે નહીં કરાયું એ બી છે એટલે કોલેજવાળાઓ ગોળાઓ થોડુંક તો શીખવાડી દેવું હતું મતલબ એટલા આરામમાં રહ્યા એટલા આરામમાં રહ્યા કે અમુક વસ્તુ તમે લોકોએ શીખવાડી જ નહીં અને તમારા લોકોને મિડ ટર્મની એક્ઝામ બી લેવી છે એમ આવી ચૂક્યો છે વ્લોગ એન્ડ કરવાનો બરાબર છે અત્યારે હું બીજા દિવસે ઉઠીને પછી વ્લોગ એન્ડ કરું છું ફેસ પર દેખાવા પડતી છે બટ ઇટ્સ ઓકે સો વોટ્સએવર રીઝન વ્લોગ ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો બરાબર છે અને અહીંયા સુધી જો જોતા હોય તો ભાઈ લાઈક કરી જ દેવાની એવું વિચારવાનું જ નહીં કે લાઈક કરીએ કે નહીં કરી જ દેવાની કોમેન્ટ બી કરી દે જે વાત સારું લાગે કોમેન્ટ કરી દેવાની બરાબર છે અને છેલ્લે એક જ વસ્તુ બધા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ